મને એટલું જ જાણવું છે કે હું જે પાજીને ઓળખતો હતો એ પોઝિટિવ તો હતો જ, શાંત હતો, મસ્ત મોલા માણસ ભી હતો, એ સારી ક્વોલિટીઝ થી. યે જો કભી આગ હૈ, જેને પેલું કહે છે ને સ્ટે હંગરી સ્ટે ફુલિશ વાળું જે હંગર છે, એ આગ કબ લગી? કેમ કે કોવિડ દરમિયાન ભી મારી તમારી સાથે એક વાર ફોન પર વાત થઈ હતી, ઉસકે બાદ ફિર હમ સીધા આજ મિલે હૈ, એસા સમજો. તો બીચ મેં કુછ તો આગ લગી પાજી, એસા ક્યા હુઆ? આઈનો સાંભળો ભાઈ, જયારે જયારે નકારાત્મક ઉર્જા મારા મન પર કબજો કરવા આવી ત્યારે ત્યારે મેં મારા મન સાથે કરેલા સંવાદ અહીં આ પુસ્તકમાં તમારી સમક્ષ મૂકી રહ્યો છું. મને આશા છે કે મારા મનની આ વાતોમાંથી તમને તમારા મન સુધી પહોંચવાનું સંદેશ છે. કેમ છો ભાઈ? આઈ હોપ એવરીબડી ઇઝ ગુડ. એઝ યુ કેન સી ધ પર્સન, હી ઇઝ ઇન ધ ફ્રેમ, હી ઇઝ ઇન ધ સ્ટુડિયો. રેડિયો મિર્ચીમાં થી એમણે શરૂઆત કરી, એવું તો ના કહેવાય, એમણે એમની શરૂઆત બીજી કંપનીઝથી કરી હતી. પણ પોઝિટિવ પાર્ટી, જેમને આજે તમે ધંધો નાનો છે પણ પોતાનો છે, આ પોઝિટિવ સોચ લાઈફમાં મોજ, આના લેખક તરીકે ઓળખો છો. ગુજરાતની અંદર 500 થી વધારે બ્રાન્ડ્સને એમણે લોકો સુધી પહોંચાડી એવા વ્યક્તિ તરીકે ઓળખો છો. દુબઈ આદિ બીજા શહેરોમાં જઈને લોકોને લેક્ચર આપતા પોઝિટિવ પાર્ટી તરીકે ઓળખો છો. એ રેડિયો મિર્ચીમાં પણ કંઈક 2-4 વર્ષ સુધી પ્રોગ્રામિંગ હેડ તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા હતા અને મારી જિંદગીનો જે રેડિયોનો સફર શરૂ થયો, સફર એ એમની સાથે થયો હતો. હી વોઝ માય પ્રોગ્રામિંગ હેડ વેન આઈ જોઈન્ડ રેડિયો મિર્ચી રાજકોટ. તો હું એમને છેક ત્યારથી અત્યાર સુધી ઓળખું છું. બહુ અભિભૂત છું જયારે હું મારા હેડને આવી કિતાબો સાથે જોઉં છું અને આવી કિતાબો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમની સાથે ઉભા રહીને એ ફોટો હોય, એ સબ બહુ મજેદાર લગતા હૈ. પાજી, ફર્સ્ટ ઓફ ઓલ, યુ કેમ ટુ શું કે જીવન શો. લેટ મી ટેલ યુ, તમને મળીને વન મોર ટાઈમ ફોર્મલી ફરી હાથ મિલાવું છું, બટ આઈ રિયલી એન્જોયડ. અને મને એટલું જ જાણવું છે કે હું જે પાજીને ઓળખતો હતો એ પોઝિટિવ તો હતો જ, શાંત હતો, મસ્ત મોલા માણસ ભી હતો, એ સારી ક્વોલિટીઝ થી. યે જો કભી આગ હૈ, જેને પેલું કહે છે ને સ્ટે હંગરી સ્ટે ફુલિશ વાળું જે હંગર છે, એ આગ કબ લગી? કેમ કે કોવિડ દરમિયાન ભી મારી તમારી સાથે એક વાર ફોન પર વાત થઈ હતી, ઉસકે બાદ ફિર હમ સીધા આજ મિલે હૈ, એસા સમજો. તો બીચ મેં કુછ તો આગ લગી પાજી, એસા ક્યા હુઆ? એટલે જીવનમાં રોજે રોજ ઘણું બધું ઘટિત થાય છે. હવે ફરક ત્યારે પડે છે કે તમે કેટલા સેન્સિટિવ છો. તમે તમારા જીવનમાં તમારા આસપાસ થતી બનતી ઘટનાઓથી શું શીખો છો અને એનાથી શું નિર્ણય લો. તો લાઈફ મેં કોવિડ ને તો બહુ બદલા, ઉસકે અલાવા લોકો કો દેખ કે મેને કહો કાફી કુછ સીખા. ઓર કોવિડ કે દૌરાન જૈસે કે મેને બાત બતાઈ કે કિસી કા મુઝે ફોન આયા કે ભાજી જોબ ચલી ગઈ હૈ ઓર કુછ કીજીએ, આપકો તો બહુ લોગ જાનતે હૈ, તો કોઈ જોબ અગર આપકે રેફરન્સ સે મિલ જાય. તો ઉસ ટાઈમ પે કાફી સારે લોકો કી નોકરીયા ચલી ગઈ થી, ધંધે ચલ નહીં રહે થે. તો એ વ્યક્તિનો જે મને ફોન આવ્યો, હવે એ વ્યક્તિ પોતે સીએ હતો અને 1 કરોડના ફ્લેટમાં રહેનારો વ્યક્તિ હતો. એ વ્યક્તિ મને કહે કે ભાઈ તાજી નોકરી જતી રહી છે. તો એ ઘટના સામાન્ય નહોતી, એનાથી હું હલી ગયો કે એ આખો દિવસ હું એ જ વિચારતો રહ્યો કે ભાઈ આ શું સિચ્યુએશન છે. નોકરી, દરેક વ્યક્તિ જે નોકરી કરી રહ્યો છે એના માથે લટકતી તલવાર છે કે કાલે નહીં રહે, નોકરી નહીં રહેતો તો આવામાં શું માઇન્ડસેટ રાખ. ત્યારે મેં 4 પંક્તિઓ લખી હતી કે ભાઈ નોકરી જતી રહી નહીં, નોકરી છોડી દીધી, નોકરી મળતી નથી નહીં, નોકરી કરવી જ નથી. લોકો લારીથી પણ લાખો કમાય છે, નાના પાયે શરૂઆત કરવામાં તારું શું થાય છે. તો આ વિડીયો, આ મારી પંક્તિઓ એટલી વાયરલ થઈ, એટલી વાયરલ થઈ કે મને એક દિશા મળી કે ના, મારે આ દિશામાં જવું છે. ઘણા બધા લોકો જીવનમાં મૂંઝાઈ રહ્યા છે, ઘણા બધા લોકો રસ્તા શોધી રહ્યા છે, તો ચલો એકબીજાને રસ્તા કે દિશા ચીંધાડીએ. તો આ સફર, આ જર્ની શરૂ થઈ. અને બીજો એક એમાં કારણ છે, જયારે મારા જીવનમાં હું 40 વર્ષનો થયો, મારો 40મો જન્મ દિવસ, જયારે બી મારો બર્થડે હોય ત્યારે હું બહુ શાંત થઈ જાઉં, હું બહુ જ મનોમંથન કરવા લાગુ. મને એવું લાગે કે મને કોઈ બોલાવે જ નહીં, મને શાંત છોડી દો એક ખૂણામાં. અને હું મારા દરેક જન્મ દિવસમાં હું વિચારું કે મેં શું ઉખાડ્યું જીવનમાં, પાછલી લાઈફમાં. અને એમાં પાછું 40મો જન્મ,
ત્યારે મેં 4 પંક્તિઓ લખી હતી, જો જીવન 60 વર્ષનું હોય, હવે મારું જીવન કેટલું બાકી છે, હું 40 વર્ષનું થઈ ગયો છું, અને જો હું માનું કે મારું જીવન 60 વર્ષનું હશે તો કેટલો સમય બાકી છે, આ અવેરનેસ મારામાં આવી. અને ત્યારે મેં 4 પંક્તિઓ લખી કે 60 પાનાની ચોપડીના 40 પાના વાંચી લીધા, 20 પાના બાકી છે, જે નથી મળ્યું એનું ગમ નથી, જે મળ્યું એટલું કાફી છે. ખોદ્યો માર્ગ પોતાનો, જડ્યો અનુભવનો ખજાનો, મળી એવી મીઠી લાગી લાઈફ અમે જે ચાખી છે, 60 પાનાની ચોપડીના 40 પાના વાંચી લીધા, 20 પાના બાકી છે, તો આ બચેલા 20 પાનામાં મારે શું લખવું જોઈએ, મારા બચેલા 20 વર્ષમાં મારે શું કરવું જોઈએ, એ બહુ જ સભાનતા સાથે હું નીકળી પડ્યો મારી જર્ની. અને અહીં સુધી તો બહુત લોક સેલિબ્રિટી કો પકડતે હૈ, મુજે મેરે ફોલોવર બઢાને હૈ, તો હું મારથી મોટા ફોલોવર વાળાને પકડીશ. હાં, જૈસે મેને કિયા અભી. નો, આઈ એમ જસ્ટ જોકિંગ બાજી. બટ આપને એક એસે વ્યક્તિ કા હાથ પકડા જિસકો કોઈ ફોલોવર સે લેના દેના નહીં થા, શાયદ ઉસકા પેજ ભી નહીં હો સકતા હૈ કોઈ લારી વાળો વ્યક્તિ છે. આપ એકદમ મોચી યા જો એકદમ અતિ સામાન્ય વ્યક્તિ છે, આપને જાકે ઉસકો ચુના. જો આ જે વ્યક્તિ છે મનુભાઈ દંતાણી, આ ધંધો નારો છે, પણ પોતાના શું બુક ની અંદર આપણે આની વાર્તા લખી છે. આ દરજી છે, આ સિલાઈ મશીન લઈને રોડ પર બેઠા હોય છે. તો આ મનુભાઈ ના જીવન માંથી શું શીખી શકાય આપણે એ આ બુક ની અંદર લખી. બીજો ચેપ્ટર છે, આ છે કાંતિભાઈ ચાવડા. આ કાંતિભાઈ મણિનગરમાં ફૂટપાથ ઉપર એ જોડા સાંધતા હોય છે. તો આ બુક ની અંદર આવા અનેક લોકો ના કિસ્સા છે જેની મેં વાત કરી. હવે આજે કદાચ પુસ્તક ની વાત થાય કે બિઝનેસ ઉપર બુક લખવી છે, તો કોઈ ફોર્બ્સ ની યાદી લઈને બેસી જાય કે આપણે તો આ દુનિયાના 10 કે 20 લોકો લખી નાખીએ. પણ મને એવું થયું કે મારે એ બધા એના વિશે નથી લખવું, બધાને બધી ખબર છે. મેં મારા આસપાસના લોકોને ની વાત કરી, અને આસપાસના લોકોની વાત એટલી બધી સ્પર્શી કે આ પુસ્તક વિમોચન થતાની સાથે એ વેચાવા માંડી કે ગુજરાતી બેસ્ટ સેલરની યાદીમાં આવી ગઈ. આ મેં કલ્પના નહોતી કરી કે આ એક જ વર્ષમાં આની 20,000 થી વધુ કોપી વેચાઈ જશે, અથવા તો હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ એ રિલીઝ થવાની તૈયારીમાં આવી જશે. તો આ નાના લોકોની મેં વાત કરી, અને નાના લોકોએ મને માથે બેસાડી દીધું. હું મારી આ ઓકાત નથી કે હું આ મોટી મોટી વાતો કરું, પણ આ મારી આસપાસના નાના લોકોનો પ્રેમ છે. હવે બીજી તમને એક રાજની વાત કહું કે મારા જીવનની લર્નિંગની વાત કહું. આપણે બધા છે ને, રોહને બહુ સાચી વાત કરી, આપણને એવું હોય છે કે મોટા મોટા માણસોને મળીએ, મોટા મોટા માણસો સાથે બેસીએ એટલે આપણી વેલ્યુ વધે. હું પત્રકારત્વમાં રહ્યો છું, 20 વર્ષ મેં અલગ અલગ છાપાઓમાં નોકરી કરી છે, અને મારા નોકરીના કારણે હું પ્રધાનમંત્રી હોય કે બિગ બી હોય કે સચિન તેંડુલકર હોય એવા 500 થી વધુ સેલિબ્રિટીઝને હું મળ્યો છું ભૂતકાળમાં, અને એ લોકો સાથેના મારા ફોટા પણ છે. પણ એ ત્યારે જે લોકોને મળ્યો હતો ને, ત્યારે કોઈ પોઝિટિવ બાજીને ઓળખતું નહોતું. મોટા એ લોકો જ હતા, હું મોટો થયો નહોતો. પણ જ્યારે મેં આ નાના લોકોને મળવાનું શરૂ કર્યું, આ નાના લોકોને મળીને નાના લોકોની વાત જ્યારે મેં મોટી કરીને, ત્યારે પોઝિટિવ બાજી જન્મ્યો, આ લોકોએ મને મોટો બનાવ્યો. તો ક્યારે બી એવું ના વિચારતા કે મોટા લોકો તમને મોટું બનાવી દેશે. તમારા આસપાસના નાના લોકોની વેલ્યુ કરો, એ લોકોને સમજો, એ લોકો પાસેથી શીખો, તમે મોટા થઈ જશો. મેં આપ આજકાલ મિર્ચી મેં તો હો નહીં, પણ હું અમુક વાર તમને મિસ કરું, તમને ખબર નહીં હોય કેમ, પણ જયારે હું આરજે હતો રાજકોટમાં, અને એ પ્રોગ્રામિંગ હેડ હતા રાજકોટમાં રેડિયો મિર્ચીમાં, તો પંજાબી ગીત જયારે બી આવે તો હું પાછી જોડે જાઉં. સેગમેન્ટ બનાવ્યું હતું પછી, તો કે પંજાબી ગીતો નું ગુજરાતી કરીને બતાવશું. હનીસિંહ કા ભી કોઈ ગાના થા ના કે જટપુત બધા ખેડૂત નો છોકરો છે, વો ક્યારે તમને પૂરા મેરે કો સમજાયા થા, મેં પુત જટ દા મન દા નિહાર, ये पूत तो ये एक हमारा अच्छा टाइम पास रहता है जब वो थे, तो मैं उनको पूछता था कि ये पंजाबी गाने का क्या मतलब होता है, कन्नियाओं कट्टे कदी बता दो, आज भी बहुत रोमांटिक मतलब है उसका, तो कन्नियाओं
હા એ બધું તો સરસ ગીતો છે, તમે વિડીયો જોશો તો બી તમને ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે. કન્યાઓ કરતે ગંદી. એક લાસ્ટ ક્વેશ્ચન, બહુ ખૂબસૂરત વસ્તુ વાંચવા જઈ રહ્યો છું, જેમને હમણાં આ બુક અર્પણ કરી છે, આ બુક લો તો આ પેજ જરૂર વાંચજો. જે વ્યક્તિને હમણાં આ બુકને અર્પણ કરી છે એ લાઈન વાંચું છું જે હમણાં લખી છે. પપ્પાના કારખાનામાં પકડેલી હથોડી, ધીસ ઇઝ અબાઉટ પાજી. પપ્પાના કારખાનામાં પકડેલી હથોડી ક્યારે કલમ બની ગઈ ખબર જ ના પડી. મને કલમનો કારીગર બનાવનાર પપ્પા સરદાર સુચ્છાસિંહને અર્પણ છે આ બુક. ધંધો નાનો છે પણ પોતાનો. આ વાક્ય સમજાવશો થોડું? પપ્પાના કારખાનામાં. મિત્રો, હું આમની રૂહાનની સાથે રેડિયો મિર્ચીમાં પ્રોગ્રામિંગ હેડ હોઉં કે કોઈ મોટા અખબારમાં કોઈ મોટી મોટા પદ ઉપર હોઉં, આ બધી જીવનની જર્ની છે. પણ હું આવ્યો ક્યાંથી? બિલકુલ નાનો પપ્પાનો કારખાનો. અને આજે મારી દીકરી છે, હું બધા પેરેન્ટને કહેતો હોઉં છું કે આજે આપણે એવી લાઇફસ્ટાઈલ જીવી રહ્યા છીએ ને કે આપણા ઘરમાં આપણા બાળકો માટે રમકડા મૂકવા માટે અલગ અલગ તિજોરીઓ છે, કબાટો છે, વોર્ડ્રોપ છે. હું એવા ઘરમાં જન્મ્યો હતો કે ત્યાં કબાટ જ નહોતો. બરોબર, એ પરિવેશમાંથી હું આવ્યો. પપ્પાના કારખાનામાં મમ્મી કારખાનામાં લેથ મશીન ચલાવતી હોય, પપ્પા લેટ નાઇટ સુધી કારખાનું ચલાવતા હોય. અને 13-14 વર્ષની ઉંમરે હું પણ સ્કૂલમાંથી આવું અને સીધો કારખાને લાગી જાઉં, પછી મશીનો સાફ કરતો હોઉં કે કલર કરતો હોઉં. અને એક પ્રસંગ મને યાદ આવે છે કે હું 13-14 વર્ષનો હતો અને પપ્પાના કારખાનામાં સળિયા કાપવાનું કામ હોય અને એમાં એક ઘણ હોય, એક નાની હથોડી હોય, એક મોટી હથોડી હોય, એક હથોડો હોય અને એનાથી બી મોટો હોય ઘણ. એ ઘણ એટલે પેલો KGF મૂવીમાં જે હાથમાં પકડીને ઉભો છે ને, એ ઘણ કહેવાય એને. તો પપ્પાએ જયારે એ દિવસે મને ઘણ કેવી રીતે મારવું અને ચલાવવું એ શીખવાડ્યું જયારે, ત્યારે 5-7-8-10 વખત માર્યા પછી મને આવડી ગયું. એ ઘણ ચલાવવાની આર્ટ એવી હોય છે કે તમે એક ફટકો મારો અને બે કટકા થઈ જવા જોઈએ. તો એમાં જયારે મને આવડી ગયું તો એ દિવસે રાત્રે મારા પપ્પા મારી મમ્મીને કહેતા હતા કે તારો છોકરો ઘણ ચલાવતો થઈ ગયો. એટલા પ્રાઉડથી કહેતા હતા એ હું સાંભળતો હતો કે જાણે કે મારા જીવનની પહેલી સિદ્ધિ હતી કે હથોડો ચલાવતા મને આવડી ગયો. અને પછી જીવનમાં હું આગળ વધ્યો અને મોટી મોટી પોસ્ટો, મોટી મોટી કંપનીઓમાં હું ગયો. અને આજે જયારે મારા પુસ્તકની વાતો થતી હોય, ત્યારે મારા પુસ્તકના મારા વખાણના લખાણના વખાણ થતા હોય કે તમે બહુ સારું લખો છો, ત્યારે હું અચૂક આ બે પંક્તિઓ મેં લખેલી હું કહેતો હોઉં છું કે હથોડા રખ કે કલમ ઉઠાઈ થી, હથોડા રખ કે કલમ ઉઠાઈ થી, ચોટદાર ન લખતા તો હાથ કે છાલે બુરા માન જાય. તો મારા હાથના જે છાલા હતા એ મને યાદ છે અને એને શોભે એવું જ મારે લખવું પડે. વાહ ભાઈ વાહ. તો મેં તો પાછી જોડે એકદમ નાઇટ આઉટ કરેલા છે. રાત કો આપ 3-4 બજે રાજકોટમાં જોકર ગાંઠિયા ખાતો જોકર ગાંઠિયા આવી જાય. ખેતલા આપા રાજકોટ આપણે ખેતલા આપા આત્મીય કોલેજની સામે વાળી જે ખેતલા આપા છે ને, ત્યાં હું અને રોહન રાત્રે 2-3 વાગે, એ તો 3 વાગ્યા સુધી ચાલુ રહે, જ્યાં સુધી પોલીસ આને બંધ ના કરાવે ત્યાં સુધી ખેતલા આપા ચાલે, અમારી ટ્રેનિંગ ચાલતી હે. વાતો ચાલે. હું અને રોહન રાત્રે ખેતલા આપવાની બાજુમાં એક કોમ્પ્લેક્સમાં દાદરે બેસી જઈએ ચા નો કપ પકડીને અને વાતો કરીએ કે આપણે કાલના શોમાં શું કરવાના છે. અને ઘણી વખત પોલીસ આવે એટલે ભાગમ ભાગ થઈ જાય, એમાં અમે બી ભાગ્યા છીએ ઘણી વખત. It was very amazing and ફરી ક્યારે એમાં ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે એવા જૂના દિવસોમાં ક્યારે રાત્રે આપણે પાછા ફરવા જઈ શકીએ. તો વેસે તો મેં ઉનકી જિંદગી મેં પર્સનલી બહુ જાણતો હું, પણ કોવિડ પછીથી હું પણ એમને આ નવા નવા સાંભળી રહ્યો છું. મારા માટે પણ આજે નવો એક અવતાર છે. એન્ડ લેટ મી ટેલ યુ, અલોંગ વિથ ઓલ ઓફ ધેમ, આઈ એમ ઓલ્સો લાઇકિંગ યુ, આઈ એમ ઓલ્સો લાઇકિંગ યોર વર્ક. કીપ ડુઇંગ ઇટ. અને તમે 60 વર્ષ નથી જીવવાના, તમે 160 જીવવાના છો. વી નીડ યુ. થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ વર્ડ્સ.